કહેવાય છે ને કે ભગવાન કોઈ વ્યક્તિમાં ખોટ આપે છે તો તેની સામે ભગવાન તેની ખોટ પૂરવા સામાન્ય વ્યક્તિ કરતા તે વ્યક્તિમાં કંઈક જુદી જ કાર્યશૈલીની કળા ઉજાગર કરતા હોય છે આવું જ કંઈક બન્યું છે વડોદરા શહેરમાં વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી પોલીસ કોલોનીમાં 60 વર્ષીય દત્તાત્રેય જાદવ રહે છે જે પોતે બ્લાઇન્ડ છે જોઈ શકતા નથી આંખો હોવા છતાં જે વ્યક્તિ નરી આંખે કરી શકતો નથી તે આંખો વિના 60 વર્ષીય દત્તાત્રેય જાદવ કરી રહ્યા છે તેઓ કાચની બોટલને તોડ્યા વિના બોટલની અંદર કલાત્મક આર્ટિફિશિયલ ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે એક સળિયાના મદદથી રંગબેરંગી કાગળોની મદદથી તેઓ બોટલની અંદર પાણીમાં ફરતી બોટ સહિતની જરૂરી જરૂરી ચીજ વસ્તુઓ બનાવી રહ્યા છે મોટી મોટી આર્ચીઝ ગેલેરી ગિફ્ટની દુકાનધારકો પણ દત્તાત્રેય જાદવ પાસેથી તેમને બનાવેલી આ આર્ટિફિશિયલ બોટલ વેચાણ માટે લઈ જાય છે આ મેન્યુફેક્ચર બધું અમુક અલગ પ્રકારો હોય છે કે અમુક તો પીસીસ અંદર નાખીને અંદર જોઈન્ટ કરવાના હોય છે મોટું બનાવવા માટે એટલી બધી મુશ્કેલીઓ પડે છે આમાં તો અમુક ટાઈમે કે બનાવતા માં તો થોડું વાંકું ચૂકું જતું રહે મારા મારા છોકરીની બેબીને પૂછવું પડે છે કે જો બેટા બરાબર બે આ થયેલું છે કે વાંકું ચૂકું છે તો અમુક ટાઈમે અમારે શું છે કે અમુક તો અમે જજમેન્ટથી જ બેહારતા હોઈએ છીએ કાકા એ 40 વર્ષથી હું બનાવું છું આઈટમ મારો તો લગભગ 35-40 વર્ષથી એક વખત બોટલ જે લઈ જાય છે લગ્ન ગાળામાં કરીને અમારા મહારાષ્ટ્રમાં અંદર લગ્નની અંદર રૂપકમાં મૂકવા માટે લઈ જાય છે અમુક લોકો બર્થડેને ગિફ્ટ આપવા માટે લઈ જાય છે અને અમુક લોકો જે હોય છે દુકાનમાં વેચવા માટે બી લઈ જાય મારી પાસેથી હવે મેં તો મિનિમમ ફક્ત બાબાની કૃપાથી ફક્ત મારો 500 રૂપિયા ફક્ત હું મહિના તાણું લઉં છું બાકી મારી આ જ બોટલો મારી 2500-3000માં વેચાય છે 2500-2000 જેવા જેવા કસ્ટમર પ્રમાણે લોકો વેચતા હોય છે હવે હું કંઈ વધારે ભણેલો ગણેલો નથી એટલે હું કંઈ આવી રીતે નથી વેચી શકતો કારણ કે જે મારા કસ્ટમરો જ મારા ઘરે આવીને લઈ જતા હોય છે મારે તકલીફ તો સાહેબ એવું કે મારા તો ધંધો રૂપિયાનો છે નહીં મારા તો બીજું કાંઈ નોકરી ધંધો સરકારે મને કોઈ જાતની મારી પાસે નથી મારી પાસે આ જનધન ખાતું મને ખોલી આપેલું કે નથી કશું મારી મમ્મીની પેન્શન પણ મારું તમને ચાલે છે મારી એક બેબી છે ખાલી એકની એક મારી મિસેસ પણ અંધ છે 100%માં એ આવી રીતે છે હવે ઘરમાં મકાનને મારું ધાબું તૂટવા જેવું આવ્યું છે બીજું કંઈ મને કંઈ મદદ બીજદ કોઈ એવી છે મળી નહીં સરકાર પાસેથી બી એ કસા પણ ચાલ્યા કરે છે હવે બસ બીજું તો હું હવે આ મટીરિયલમાં તો અમુક ટાઈમે ડ્રોઈંગ પેપરો મોટા સારા મહિના આવે છે અલગ અલગ કલરના પેપરો આવે છે જરીવાળા પેપરો આવે છે એવા અલગ અલગ પ્રકારના સારા સારા પેપરો હોય છે એવા જે ટકાઉ રહે એવા મકા એને એને કાગળનો ઉપયોગ કરીએ છીએ મારું નામ દત્તાત્રેય જાદવ આજે તેમના વિસ્તારમાં સામાજિક કાર્યકર્તા પ્રભુભાઈ સોલંકી પહોંચતા દત્તાત્રેય જાદવે તેમને પણ આ એક બોટલ ભેટ સ્વરૂપે આપી હતી યહાં જો પોલીસ લાઇન હૈ ઓર યે પંચિલ અપાર્ટમેન્ટ વારસિયા કે અંદર ઓર યે દાદા હમારે બાજુમાં ખડે હૈ જો ઉન્હોને યે બોટલ બનાઈ હૈ ઇનકા નામ હૈ દત્તાત્રેય જાદવ ઓર યે બ્લાઇન્ડ હૈ ઓર લાસ્ટ 35-40 સાલ સે યે બોટલ का अंदर जो कामगिरी देख रहे हो आप ये बॉटल उन्होंने बनाते हैं और ये बॉटल बनाने के लिए 3-4 दिन की टाइम लेके बॉटल तैयार करते हैं और ख़ास करके बॉटल के अंदर ऐसा है कि बनाना की कलाकारी और जो ब्लाइंड इंसान इस तरीके से इतने वर्षों से जो काम कर रहे हैं ये रहा उनका आइडेंटिटी कार्ड ये रहा और इसकी एक खासियत ये भी है कि इसको बॉटल को कई जगह से कोई तोड़ी नहीं है हमने काफ़ी रीत से उसको चेक करा है पर कोई जगह से क्रैक नहीं है नहीं इनको सरकारी साहेबी बरसों से कोई मिलती नहीं है इनका ये कहना है और इतनी अच्छी कला है न देश में अपने कला की तो इज्जत बहुत है तो मैं चाहता हूँ कि सरकार और तंत्र इनके लिए कुछ करे और अपने देश का नाम रोशन जैसे कि एक ब्लाइंड आदमी है जब इतनी बड़ी कला कर सकते हैं तो मेरा कहना है कि लोग तंत्र और सरकार ऐसे लोगों तक पहुँचे और उनकी समस्या जाने और देश के लिए अपने लिए बहुत उपयोग होगे ये मैं मेरा मानना होगा।